કેમ છો મિત્રો મજામાં જો આ દેશી ટમેટા છે કાચા અને એનો આજે આપણે સંભારો બનાવવાના છે પણ અલગ રીતે જો આ રીતે ટમેટાને મેં સ્લાઇસની જેમ કાપી લીધા છે જો આ રીતે પાતળી પાતળી સ્લાઇસ કરી છે એટલે ઝડપથી ચડી જાય અને મરચાં બે મોટા લઈ અને એને પણ સ્લાઇસની જેમ કાપી નાખા છે તો આ છે ને મેં દેશી ટમેટા વાડીના લીધા છે બે રીતે બે જાતના ટમેટા આવે છે એક તો પેટીના વિદેશી ટમેટા આવે જે બહુ ન હોય અને એક આપણા વાડીના દેશી ટમેટા જે થોડાક ખાટા હોય તમને બહુ ખાટો અને મીઠો ભાવતો હોય તો દેશી ટમેટા લેવાના અને મીડિયમ ખાટો મીઠો ભાવતો હોય તો વિદેશી ટમેટા લેવાના આજે મેં દેશી ટમેટા લીધા છે અને સંભારો છે ને આજે આપણે લોઢીમાં બનાવવાના છીએ લોખંડની લોઢી છે નોનસ્ટિક નથી લોખંડની લોઢી છે એની અંદર આજે આપણે બનાવવાના છે તો લોઢીને ધોઈ ગરમ કરી પછી એની અંદર દોઢ પાવળું જેટલું સિંગ તેલ નાખ્યું છે અને ગેસની ફ્લેમ છે એ ફૂલ રાખી છે તો જો આ રીતે લોખંડની લોઢી છે અને એને આપણે ફૂલ ફ્લેમ ઉપર ગરમ કરી છે અને તેલ ગરમ થાય થોડુંક એટલે એનો આપણે વઘાર કરીએ લોઢીની અંદર આપણે આ ટમેટા છે એનો વઘાર કરીએ ને એટલે ટમેટામાંથી પાણી છૂટતું નથી નહીંતર કેવું થાય કે જો આપણે લોયામાં કે એમાં નાખીને તપેલી હોય એમાં કરીએ તો આપણે ઉપરથી ઢાંકી દેતા હોઈએ એટલે આ ટમેટા છે ને એનો લચકો થઈ જાય ટમેટામાંથી થોડું પાણી છૂટે એટલે તપેલી કે લોયામાં કર્યું હોય ને તો એની અંદર લચકો થઈ જાય એટલે આ રીતે લોઢીમાં આપણે બનાવવાની છે પહેલાં છે ને લોહીમાં બનાવતા જ નહીં પેલા લોઢીની અંદર જ બનાવતા એટલે આજે આપણે લોઢીમાં જ બનાવવાના છે જો થોડુંક તેલ સેજ ગરમ થાય એટલે રાઈ જીરું નાખી દેવાનું અને થોડુંક ફૂટે જ આ ક્રેકલ થવા લાગે થોડુંક હજી બહુ તેલ નથી આવવા દેવાનું થોડુંક જ તેલ આવે ને ત્યાં આપણે રાય જીરું નાખી દેવાનું એટલે ધીમે ધીમે ફૂટશે ને ત્યાં તેલ આવી જશે એટલે જો આ રીતે જીરું ફૂટવા લાગ્યું છે રાઈ હજી નથી ફૂટતી જો આ રીતે રાઈ જીરું બે ફૂટી જાય ને એટલે એની અંદર આપણે હિંગ નાખવાની છે અડધી ચમચી ભરી અને હિંગ નાખવાની છે હિંગ છે ને આપણે ચડિયાતી નાખવાની છે જો આ રીતે અડધી ચમચી ભરીને હિંગ નાખવાની છે અને મેં આ સ્ટ્રોંગ હિંગ લીધી છે એટલે અડધી ચમચી ભરીને હિંગ અને તરત જ પછી જે લીલા મરચાં આપણે કાપ્યા છે લીલા મરચાં આપણે થોડા થોડા કરી અને બધા એની અંદર એડ કરી દેવાના છે જો આ રીતે લાલ મરચાં આપણે સોરી લીલા મરચાં આપણે જે કાપ્યા હતા સ્લાઇસમાં એ આપણે વઘારી નાખવાના છે અને સેજ હલાવવાના છે જ્યારે તે સરસ એને ચડવા દેવાના અને થોડાક આપણને એમ થાય કે હું મરચાં ચડી જાય છે તે જ આપણે એને હલાવીએ એટલે બધી બાજુ એથી આ મરચાં છે ને એ ચડી જાય પછી ઘણા આખી મેથીથી પણ વઘારતા હોય છે પછી આપણે જે ટમેટા કાપ્યા છે એ તરત આપણે એમાં એડ કરી દેવાના છે અને ટમેટા એડ કરીએ ને પછી એને સાવ હળવે હાથે આ તવીથો છે ને એને ટમેટા ઉપર ફેરવવાનો છે એટલે એને જ્યારે આપણે ટમેટાના આડાવળા કરીએ ને ત્યારે સાવ હળવે હાથે આડાવળા કરવાના કારણ કે એક તો ટમેટું છે એ રસવાળું હોય જોઈને બહુ હલાવીએ અથવા તો જોરથી હલાવીએ ભાર દઈને હલાવીએ એકદમ મેશ થઈ જાય એટલે લોઢી છે ને લોખંડની છે એ નીચે એકદમ તપી ગયું હોય એટલે ટમેટું અડા ભેગું ત્યાં ચીમડાઈ જાય એટલે હળવે હાથે જેમ રીંગણનું આપણે કટકાનું શાક કરીએ કેમ હળવે હાથે આપણે હલાવીએ છીએ એમ આપણે હાથ હળવો રાખવાનો છે સેજ આડાવાળા થઈને તેલમાં સરખા ચડી જાય ને એટલે હળદરને મીઠું આપણા સ્વાદ મુજબ આપણે નાખી દેવાનું છે અને ટમેટા ખાટા હોય ને એટલે આપણે એની અંદર ખાંડ નાખવાની છે થોડી તો ખાટો મીઠો સારો લાગે તમને જો ખાંડ ન ભાવે તો સાવ ચડી જાય ને ઉતારવાનો ટાઈમ થઈ જાય ને ત્યારે થોડોક ગોળ નાખી શકાય જો તમે ખાંડ ન ભાવતી હોય અથવા તો ખાંડ ન લઈ શકતા હોય તો ગોળ પણ નાખી શકાય પણ ગોળ આપણે અગાઉ નહીં નાખીએ કારણ કે લોઢીમાં ચોડવવું છે એટલે ગોળ અગાઉ નખાય નહીં કારણ કે એની પાય આવે અને એકદમ રસો થાય જો ગોળ જ નાખો હોય તો છેલ્લે નાખવાનો પણ આપણે ટમેટાની સાથે ખાંડ વધારે ભળે છે એટલે આપણે એને ખાંડની મીઠાશ આપશું થોડી જો આ રીતે હાવ હળવા હાથે છે ને આપણે એને હલાવવાનું છે ધીમે ધીમે હલાવતું જવાનું કારણ કે લોઢી છે જો સેજ વારે આપણે એમનામ રહેવા દઈએ ને તો ટમેટું છે એની ઉપર દાજ પડી જાય કારણ કે લોખંડની લોઢીમાં આપણે બનાવીએ છીએ પણ એક વસ્તુ છે કે લોયામાં કે તપેલીમાં કરીએ ને એના કરતાં લોઢીમાં જો આપણે આ સંભારો કર્યો હોય ને તો એનો સ્વાદ છે ને ઓરિજનલ ટમેટાની ખાટાશ આવે છે તો ઓરિજિનલ આપણે સ્વાદ લેવો હોય ને તો લોઢીમાં કરવા મરચાં પણ તમે લોઢીમાં શેકો ને કે તળો ને એટલો એનો સ્વાદ વધારે સરસ આવતો હોય છે ઘણા ગલકા છે ને ગલકા છે તુરિયા છે એને ભરીને કરતા હોય ને તો એ તેને લોઢી ઉપર શેકતા હોય છે જો ચડી ગયા છે બરાબર ગેસ આપણે બંધ કરી દીધો છે અને ઉપરથી આખી મેથી શેકી અને ભૂકો કરેલો તૈયાર રાખ્યો તો એ આપણે ઉપરથી થોડોક છાંટશું ખરેખર ટમેટાના સંભારાનો સ્વાદ છે ને એ આ મેથીથી જ આવતો હોય છે એટલે મેથી છે શેકેલી પેલા લોઢીમાં મેથીને શેકી નાખી હતી પછી ઠરી જઈને પછી એને ખાંડણીથી ખાંડી નાખી એટલે જો આ શેકેલી મેથી આપણે ઉપરથી ગાર્નિશ કરી છે પછી એને થોડી વાર એમનામાં રહેવા દેશું ને પછી આપણે એને હલાવી નાખશું જો આ રીતે કેટલું સરસ ટેક્સચર આવ્યું છે એનું તમે એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરજો કાચા ટમેટાનો સંભારો મેં કીધું એમ બે ટમ બે જાતના ટમેટા આવે છે દેશી ટમેટા અને પેટીના વિદેશી ટમેટા પેટીના ટમેટા થોડીક ખાટાશ ઓછી હોય અને દેશી ટમેટામાં ખટાશનું પ્રમાણ થોડુંક વધારે હોય એટલે વધારે ખાટા મીઠા ભાવે તો દેશી ટમેટાનું કરવાનું અને મીડિયમ ખટાશ ભાવતી હોય તો આપણે પેટીના ટમેટાથી સંભારો કરવાનો સંભારો તો બેયનો એટલો જ સરસ થાય છે પણ દેશી ટમેટા થોડીક વધારે ખટાશ હોય જોકે શિયાળામાં તો દેશી ટમેટા જ ભાવે આપણને જો આ રીતે એક આપણે એને કાઢી લેશું જો કેટલું સરસ ટેક્સચર આવ્યું છે એનું કાચા ટમેટાનો સંભાર અત્યારે શિયાળામાં ટમેટા સરસ આવતા હોય એટલે મસ્ત લાગે સંભારો તમે એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરજો કાચા દેશી ટમેટાનો મરચાં અને મેથીના ભૂકા સાથેનો સંભાર